સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. રાજલ બેન, તમે અમારી સાથે વાડી માં આયા છો, પણ તમે ક્યાં ખોવાયેલા ખોવાયેલા હોય એવું લાગે છે. એવું કઈ નથી, પણ ન જાણે જ્યારથી મને સપનામાં લાગ્યા છે ત્યારથી મન કઈ લાગતું જ નથી. તો સપનામાં આવે છે એવો છોકરો ગોતી કાઢો ને, એટલે માઠ ઠેકાણે આવી જાય. છોકરો ગોતવાની ક્યાં જરૂર છે? ક્યાં છે? હું છું ને. મોઢું સંભાળીને વાત કરજે સાજણ. જો રાજલ, આખા પંથકમાં તને માર જેવો સુશીલ ભણેલો ગણેલો છોકરો તને નહીં મળે. રાજલ, મારી સાથે લગ્ન કરી લે. ખબરદાર, જો હવે પછી ક્યારે મારા માટે આવો વિચાર પણ કર્યો છે તો. રાજલ, આ થપ્પડ તને મોંઘો પડશે. હવે હું તારા સપનાનો રાજકુમાર બનીને જ દેખાડીશ. પ્રણામ. પ્રણામ. તમે? હું રમણીકલાલનો દીકરો. હા, સાજણ. બેટા, બેસ બેસ. અરે ભાઈ, તું નાનો હતો ત્યારે તને જોયેલો, ત્યારે તું બહુ બીમાર પડી ગયો હતો અને તારા બાપા મારી પાસે એક દોરો મંત્રાવીને લઈ ગયા, ત્યારે તું સાજો થઈ ગયો. આજો કેવો સાજો મજાનો થઈ ગયો. અરે ભાઈ, આવા તો કેટલાય યંત્રો તારા માટે તારા બાપને આપેલા, જેને કારણે આજે તમે બંગલામાં અને ગાડીમાં ફરો છો. હવે તારા બાપને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તને કઈ ધંધામાં પ્રોબ્લેમ? ના, મને કોઈ ધંધો કે રોજગારનો પ્રોબ્લેમ નથી. મારે તો, હા, સમજી ગયો. તારી ઉંમર જ બતાવી દે છે કે તારો પ્રોબ્લેમ શું છે. કોઈ પ્રેમ પ્રકરણનો પ્રોબ્લેમ? અરે, એમાં શરમાવાનું ના હોય ભાઈ. જો બેટા, એક ઉંમર પછી છે ને બાપ અને દીકરો પણ દોસ્ત બની જાય છે. હવે તું આટલા વખતે મળ્યો છે એટલે આજે હું ડોક્ટર અને તું દર્દી. હવે જ્યારે દર્દી પોતાનો દર્દ ડોક્ટરથી છુપાવે તો સાજો ક્યાંથી થાય? હા, માટે જરાય શરમાવ્યા વગર નિસંકોચ ભાવે મને કહી દે શું વાત છે. બાપુ, હું એ છોકરીને બહુ જ ચાહું છું, પણ એ છોકરીને સપનામાં એક છોકરો દેખાય છે અને એ છોકરી મનોમન એને પ્રેમ કરે છે, જે એને મળવાનો જ નથી, એ એના જ પ્રેમમાં ગળાડૂબ થઈ રહી છે. સપનામાં ખોવાયેલી છોકરી એ દરજ છે. એટલે તું એમ ઈચ્છે છે કે જે છોકરો એના સપનામાં આવે છે એ ખોવાઈ જાય અને એની જગ્યાએ તું વસી જાય, ખરું ને? હા, મારા મનની વાત જાણી ગયા તમે. અરે બેટા, અમે તો ભલભલાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ બધું જાણી લઈએ છીએ. હવે જો આ તારા બાપા એ મને થોડું નેવે ચડાવ્યું અને હજારો ઘણું લઈ ગયા, એટલે બેટા હવે તારે પણ જરા સમજીને. બહુ સમજદાર છે, બહુ સમજદાર છે. અરે વાહ, સરસ સરસ, જા જા, તારું કામ થઈ જશે. આ અનિતિના રૂપિયા, બંદૂક, તીર, તલવાર, બધાયથી ભારે તંત્રનો વાર. વજન સારું છે. જય મહાકાલી, કલકત્તે વાલી, તેરા વચન ન જાય ખાલી, ખપ્પર વાલી, મચાન કો ચાને વાલી, કાલી કંકાલી, મહાકાલી, શંકર સુંદરી, જીબા વાલી, ચાર વીર ચોર્યાસી, સર્વત્ર પૂજું, પાન મિલાઈ, કાલ કી દુહાઈ, તેરા વચન ન જાય ખાલી, જય મહાકાલી, જય મહાકાલી, જય મહાકાલી. આવ સાજણ, આવ, આવ. પ્રણામ બાપુ. પ્રણામ બાપજી. પ્રણામ. બેસો બેસો. બોલ સાજણ. બાપુ, આ રંજન માસી અને આ એમની દીકરી. દીકરી રાજલ. પ્રણામ. પ્રણામ બાપજી. પ્રણામ. પ્રણામ. આ એ છોકરી છે જેને સપના આવે છે અને સપનામાં ખોવાઈ જવાની બીમારી છે, ખરું ને બાપજી?
મારી દીકરીને અજબ ગજબના સપના આવે છે અને સપનામાં કોઈ છોકરો દેખાય છે અને પછી એની તરફ આકર્ષાવા લાગે છે અને પછી એની બેચેની વધી જાય છે અને એની પીડા મારાથી સહન નથી થતી. બસ બસ, બધું જ મને સમજાઈ ગયું, બધું જ દેખાઈ ગયું. રાજલ બેટા, તું જેને સપનામાં જુએ છે એનો ચહેરો તને યાદ છે? સાજન, નિસંકોચ ભાવે હવે એને હાથમાં રાખીને મને કહે એની કોઈ નિશાની. હા બાપજી, તેની આંખોના ભમરોના વાળની વચ્ચે જગ્યા નથી અને તેના બંને ભાગ સળંગ જોડાયેલા છે. તારા કરતા જાનવરોમાં અક્કલ વધારે હોય છે. જા જા, હવે તું જાનવર જેવો લાગે છે. હેમ વાત છે, આવી વિશેષ નિશાની વાળા ચહેરાઓ ભાવભાવના પ્રેમી હોય છે. બાપુ, શું વિચાર કરો છો? આ જરૂર કોઈ મેલી આત્મા છે, વળગાડ છે ને બેટા. બીજી કોઈ વિશેષ નિશાની? હા બાપજી, બીજું કઈ સુંદર રાજકુમાર જેવું લાગે છે. એ રાજકુમાર નથી, નદીની વચ્ચે રહેલો ભંવર છે જે અંદર લઈ જઈને ડૂબાડી દે છે. પણ તમે ચિંતા ના કરો, હું આને ભંવરમાં ડૂબવા નહીં દઉં. રાજલના હાથમાં જે દાણા છે એને કાળા કાપડમાં વીંટી એના તકિયા નીચે મૂકી દેજો. જા, બધું મટી જશે. જા. બંદૂક, તીર, તલવાર, સૌથી ભારે તંત્રનો વાર. જા. બાપુ, આ વિધિમાં ચણુઠીના દાણા, અડદના દાણા આપ્યા એમાં મને કઈ સમજણ ન પડી. અરે મૂરખ, આ તો નાર્કોટિક પ્રયોગ કર્યો છે. જોયું નહીં એના હાથમાં દાણા પડતા જ એ છોકરાની નિશાની બોલી ગઈ? આ તો મારી સિદ્ધિની શરૂઆત થઈ રહી છે. બાપુ. હા સાજન. રાજલે જે નિશાની બતાવી હતી બાપુ, એ નિશાનીવાળા છોકરાનો ફોટો આ છે. અને બાપુ, આ મારી કોલેજમાં ભણતો હતો. તારી વાત તો સાચી છે સાજન, પણ રાજલના સપનામાં આ છોકરો આવે છે એ પુરવાર કરવા માટે તું રાજલને આ ફોટો બતાવીને નક્કી કરી લે. હા ઓકે બાપુ. હા જા જા દીકરા, જા. જો રાજલનો જવાબ હકારાત્મક આવે તો અમાવસની રાતે મારો બલિ ચડાવવાનો પ્રોગ્રામ સિદ્ધ થઈ જા, મોકળો થઈ જા. બંદૂક, તીર, તલવાર, સૌથી ભારે તંત્રનો વાર. હા માં, હા આ એ
એજ છે મારા સપનાનો રાજકુમાર. ખરેખર બેટા આ આ તારા સપનામાં આવ્યો છે? હા માં, હા આ જ છે. જય મહાકાળી. બાપુ પ્રણામ. બાપુ આ રાજ મારો કોલેજનો મિત્ર, અમે બંને કોલેજમાં એક સાથે ભણતા હતા. એની આંખોના ભમરના વાળ વચ્ચે જગ્યા જ નથી, બંને ભાગ સળંગ જોડાયેલા છે. તો આ એ જ છે. અને આ રાજના પિતાજી. પ્રણામ બાપજી. પ્રણામ બાપજી. મારો દીકરો કોઈ અજાણી છોકરીના અવાજથી આકર્ષાઈને મૂંઝવણમાં મુકાઈ જાય છે, કામકાજમાં પણ એનું મન નથી લાગતું. મારી સિદ્ધિ માટે આ છોકરો જાતે ચાલીને મારી પાસે આવ્યો છે, પણ રાજલાનાથી નફરત કરતી થાય તો જ મારી સિદ્ધિ માટેની બલિ સફળ થાય. માટે એનું મોઢું જાનવર જેવું કરી નાખું, એટલે રાજલને સપનામાં એ જાનવર રૂપે જ દેખાય અને રાજલ ડરી જાય અને એને નફરત કરતી થઈ જાય. એના પાછલા જન્મનું કોઈ કામ અધૂરું રહી ગયું છે, એટલા માટે મૂંઝાયા કરે છે. બોલ બેટા, શું મૂંઝવણ છે? હું એકાંતમાં હું છું ત્યારે કોઈ છોકરી ગાયને બોલાવતી હોય એમ લાગે છે. આગળ આવ બેટા, હાથ જોડ અને આંખો બંધ કર. જા બેટા, હવે તને તકલીફ નહીં થાય. પણ બાપુ એમની ગાડી બગડી ગઈ છે. એ ગાડી બગડવા પાછળનો સંકેત તમને નહીં સમજાય. જાઓ જાઓ, એક સેલ્ફ મારો, તમારી ગાડી સ્ટાર્ટ થઈ જશે. જાઓ. પ્રણામ બાપજી. સુખી થા. બંદૂક, તીર, તલવાર, સૌથી ભારે તંત્રનો વાર. પેલા તાંત્રિક નું કોઈ કાવતરું લાગે છે બેટા. પપ્પા મારું મોઢું. હા બેટા, તારું મોઢું કુરૂપ થઈ ગયું છે બેટા. પપ્પા ઓલા તાંત્રિકે ઝાડથી પાણી છાંટ્યું છે, તે દિવસથી મને ખૂબ જ અકળામણ થઈ રહી છે. હા બેટા, નક્કી નક્કી આ પેલા તાંત્રિકની કોઈ ચાલ લાગે છે બેટા. હા પપ્પા, મને પણ એવું જ લાગે છે. જાદુગર. હા બાપુ. રાજલ પેલા જોગીના કહેવાથી સાત નદીનું પાણી ભેગું કરવા ગઈ છે, પણ તમે તમે એના રસ્તામાં એવા વિરોધ પેદા કરો કે સાત નદી તો શું, સાત ઊંડા પાતાળમાં પડી જાય તોય એને એક ટીપુ પાણી ન મળવું જોઈએ. જી બાપુ. જાઓ.
બંદૂક તીર તલવા સૌથી ભારે તંત્રનો વા સુકાઈ ગયું. ફસાઈ ગઈ, ફસાઈ. હજી ફસાઈ. હે યોગી બાબા, મને કોઈ રસ્તો બતાવો. પાણી આવી ગયું. ધન્ય છે પુત્રી તારા મનોબળની. તારા અખંડ મનોબળ સામે કોઈ પણ અસુરી શક્તિ ટકી નહીં શકે. હે દેવી આપ, અમે સાત નદીઓ છીએ અને પુત્રી તારા આ મનોબળથી અમે પ્રસન્ન થયા છીએ, માટે અમે સામે ચાલીને તને પાણી આપવા આવ્યા છીએ. હે નદી માતાઓ, પણ મારી પાસે પાણી લઈ જવા માટે કોઈ પાત્ર નથી. ચિંતા ના કર દીકરી, બે હથેળીનો ખોબો દર. લે દીકરી, પાત્રમાં પાણી લઈ લે. લ્યો આ સાત નદીઓનું જળ. સાત નદીઓનું જળ. ધન્ય છે દીકરી, ધન્ય. તારી પહેલી શરતનું પહેલું પગથિયું તે પાર કર્યું છે, પરંતુ હવે તારે વડની વડવાઈ લેવા જવાનું છે. પરંતુ ગુરુજી, એ તો મારા ગોમને ગોંદરે છે. ના ના દીકરી, ના, એવા વડની વડવાઈ નહીં. વડ એવો હોવો જોઈએ જેની વડવાઈ પાણીમાં ડૂબેલી હોય, અને એક થડના ત્રિકોણમાં ત્રણ થડ હોય, અને ત્યાં શિવ ભોળાનું મંદિર હોય, એવા વડની વડવાઈ જોઈએ. પણ ગુરુજી, એવું સ્થાન તો ભાગ્યે જ મળે. છે દીકરી, છે. અહીંથી 100 કોસ 100 ગાંવ દૂર દક્ષિણ દિશામાં એ વડ છે બેટા. પ્રણામ ગુરુજી. વિજય ભવ.
જાદુગર, પેલી રાજલે સાત નદીઓનું પાણી ભેગું કરીને પેલા સાધુડાને પહોંચાડી દીધું અને તમારું પાણી ઉતારી દીધું, સમજો? તમારા વાર કેમ આમ બુઠ્ઠા થઈ ગયા છે? હવે હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. એ સાધુએ પાણીમાં લટકતી વડની વળવાઈ લાવવાનું એને કહ્યું છે. એ કોઈ પણ ભોગે ત્યાં સુધી પહોંચવી ના જોઈએ. એને ત્યાંના નરપિશાચ જંગલમાં એવી રીતે વાળી દો કે જંગલના ભણકારા સાંભળી હેપતાઈને ત્યાંને ત્યાં જ મરી જવી જોઈએ. જાઓ, પણ આ વખતે ભૂલ ના થવી જોઈએ. જાઓ. ભલે બાપુ, સમજી ગયો. સાધુડો પાંચ વસ્તુ ભેગી કરવા માંગે છે. નહીં, એ પાંચ વસ્તુઓ ભેગી નહીં થાય. ભલે એને માટે લોહીની નદીઓ વહા. પ્રણામ બાપજી. સુખી રહો બેટા. તું એકલી આ ભયાનક જંગલમાં શું કરવા આવી છે? બાપજી, હું અહીંયા એક એવો વડ ગોતી રહી છું કે જેના ત્રણ થડ હોય અને પાણીના કિનારે હોય અને એની વડવાઈ પાણીમાં લટકતી હોય. બાપજી, મારે એવી વડવાઈ લઈ જવી છે. બેટા, આવા વડનું ઝાડ આ દિશામાં નહીં, આ બાજુની દિશામાં જવું પડશે. ભલે બાપજી, પ્રણામ. જય મહાકાળી.